one. ઓકે, મારા ભાઈને મારે નામ સીઆઈડીને ફોન કર. હેલો. હા, કોણ? સીઆઈડી ઇન્સ્પેક્ટર. હા બોલો, હું દયા બોલું છું. અહીંયા રસ્તામાં મારા ભાઈની લાશ મળી છે. હા, તો તમારે એની તપાસ કરો. બરાબર. હા, હમણાં જઈએ. કઈ જગ્યા છે? અહીંયા સેવારી તલાવડી. સેવારી તલાવડી. હા, હમણાં જઈએ. હા હા, જઈએ. કોઈ દુશ્મની હતી પેલા કોઈની જોડે? ના સાહેબ, એને કોઈની જોડે દુશ્મની નથી. અભિજીત. દારૂ પીએ છે તમારો ભાઈ? ના સાહેબ, કોઈ દારે દારૂ નથી. હાથમાં પાટેલી 10 ની નોટ. દારૂ બાજુમાં દારૂ. ચાલો પેલા અને આપણે લેબોરેટરીમાં મોકલાઈ દઈએ. બરોબર, તમે ચિંતા ના કરશો. તમારા ભાઈનો જે પણ હત્યારો છે ને, એને અમે જીવતા નહીં છોડીએ. બરોબર. આમ તો હું નથી રાખતો દયા, એટલે જ મારું નામ છે દયા. યાદ રાખજો. ચાલો પોસ્ટમોર્ટમ માટે આપણે આ લાશને મોકલાવી પડશે. ચાલો પહેલા ફોન કરી દઈએ. હેલો. હા ડૉક્ટર સાલુ, કે દયા બોલ. હા, અહીં લાશ મળી. હા, પોસ્ટમોર્ટમ માટે મોકલવું પડશે. હા, કઈ જગ્યા જોયું ખૂન? સાચી વાત છે, જે કાલ ખૂન થયું ને અભિજીત, એ જ ખૂન આને જોયું છે. પણ આ બોલી શકતો નથી. વાંધો નહીં, ગમે તેટલો સાતીર હોય ને કોઈ સુરાખતો. ચાલો શોધખોળ કરીએ. ચાલ બીરા.
અભિજીત તું અહીં જો, હું આ બાજુ જોઉં છું. બધી જ ખબર પડી ગઈ. ચાલો. હા સર. હા, પેલો તમારા ભાઈ નું ફોન જેને કર્યો છે ને, મળી ગયો છે. હા તો સર, અત્યારે કહીએ છીએ. હા અત્યારે અહીં આવી જાવ, જે જગ્યા ફોન થયો છે ત્યાં જ છું. આવી જાવ જલ્દી. હા આવીએ, ચાલો. મળી ગયો ખૂની, પકડાઈ ગયો. ક્યાં છે સર અમારો? હા ભાઈ નો ખૂની. ખૂની પકડાઈ ગયો છે. આવશે આવશે એમ બોલા છે. હમણાં જ આવશે આવશે આવશે. બોલાવો બોલાવો. ગમે તેવું ખૂની હોય ને તો પણ એ કોઈને કોઈ સુરાખ છોડી દેતો હોય છે. અને તમે કેમ ધરો છો સર? બધા કઈ નહીં સર, થોડો તાવ જેવું લાગે છે. તાવ છે? તાવ છે. કાલે એક સુરાખ મળી છે, જોવું છે. આ એક વસ્તુ છે. પાકેટ? પાકેટ તમારું છે? હા સર, એ પાકેટ તો મારું લાગે છે. તમારું છે? હા. ક્યાં હતું? ખબર નહીં સાહેબ, ત્યારે કાલે ભાઈ ની લાશ જે કરીએ કઈ પડી ગયું આપણને કોઈ ખ્યાલ નહીં. એવું છે? હા. ફોટો છે તમારો? ફોટો છે ને અંદર? ફોટો છે તમારો? ગણપત નામ? ગણપત છે ને? હા ગણપત. હા ધોની હમણાં જ એક મિનિટમાં હાજર થઈ ગયો છે. અભિજીત હા, એજ નોટ છે જે પેલા ખૂની જોડે હતી ને અડધો કટકો, એ જ તારી જોડે થી મળી. ગણપત સાચું બોલ. ગણપત સાચું બોલ. સાહેબ મેં ખૂન નહીં કરી છે. સાચું બોલ. તે જ ખૂન કર્યું છે ને? ના સાહેબ, ના મેં ખૂન. બોલ. હે, એ ખૂન કર્યું છે ને? ના સાહેબ, મેં ખૂન નથી કર્યું. એમ નહીં માને, આપણો પાવર બતાવો. કે લાવો દંડો. બસ મેં ખૂન કરી છે. મેં કરી છે. શું કરવા ખૂન કર્યું? તે દિવસે હું રૂપિયા પૈસા ખાલી થઈ ગયા, દારૂ પી ગયો. પૈસા લાગશે બરાબર.
પૈસા કેમ ફાડી નાખ્યા મારા? પૈસા કેમ ફાડી નાખ્યા મારા? ભાઈ લાગે છે આ ભાઈ હવે મરી ગયો. લાવે ને થોડો દારૂ પી દઉં એટલે કોઈને ખ્યાલ ના આવે. યાર 10 રૂપિયા માટે ખૂન કર્યું છે ને, પણ તારે 10 વર્ષ જેલમાં રહેવું પડશે.